ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી, જેની અંદર મેં તમને અગાઉના ક્લિયરમાં સ્વર અને વ્યંજન વિશે શીખવ્યું હતું. કેના વિશે? તો સ્વર અને વ્યંજન, બરાબર. આ બે વિશે મેં તમને શીખવ્યું હતું કે સ્વર શું છે અને વ્યંજન શું છે. હવે આપણે સ્વરની અંદર અ, આ, ઈ, ઉ, ઉ, ઋ, એ, એ, ઓ, ઓ, અં અને અં વિશે આપણે સ્વરમાં જોયું છે. ત્યારબાદ આપણે જોયું વ્યંજન. તો વ્યંજનની અંદર ક, હ, ગ, ગ, ડ, ચ, છ, જ, 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 ટ, ઠ, ડ, ઢ, અણ, ટ, થ, દ, ઢ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ્ર, સ, હ, શ્ર, ન, અને ત્ર, એમ જે તમારી પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે તેમાં આપણે જોયું છે કે આ વર્ણમાલા મૂળાક્ષરો, જેમાં પઢો સ્વર, પછી છે વ્યંજન જે આપણે જોઈ ગયા છે. ત્યારબાદ આપણે ક વિશે જોઈશું કે ક, ક અક્ષર શું છે. ક વિશે આપણે જોઈશું તો ક કમલનો ક તેવું આપણે જોઈશું, જેમાં અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ક કમલનો ક થાય છે ને. સરસ મજાનું કમલનું ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું છે. તો હવે આપણે કને શોધીશું. જેમાં અહીં આપણે પહેલા લખીશું ક, ર, વ, ક, જ, સ, ય. ત્યારબાદ નીચે લખીશું ડ, ક, લ, ચ, ક, ખ, અને સ, બરાબર. જેમાં આપણે આ બધા અક્ષરોમાંથી આપણે ક અક્ષરને શોધીને તેની ઉપર ગોળ રાઉન્ડ આપણે બનાવવાનું છે. તો આપણે જોઈશું તેમાં તો ક, તો ક પહેલા આ રહ્યો, પછી છે ર, વ અને ક, જેમાં ક અહીંયા છે, પછી છે જ, સ અને ય, તો આમાં કોઈ ક અક્ષર આવતો નથી. પછી જોઈશું આપણે ડ અને ક, તો કની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું, પછી છે લ, ચ અને ક, પછી છે ર અને સ, તો તેના આધારે આપણે ક અક્ષરોને શોધી તેમાંથી આપણે છૂટું પાડ્યું છે. તો આ જગ્યામાં ક આ રહ્યો, પછી છે ક, તો આ છે ક, તો આ છે, એટલે આ જેટલા સર્કલ પર ગોળ રાઉન્ડ કર્યા છે તે ક ને દર્શાવે છે. ત્યારબાદ બાળકો હું તમને કને
ટપકા વિશે ટપકા સાથે જોડતા શીખવીશ, જેમાં તમને આ રીતના ટપકા તમારી પાઠ્યપુસ્તકમાં બરાબર આ રીતના તમને ટપકા આપવામાં આવેલા હોય છે. જો ફરી એક વખત તમને બતાવું છું, અહીં તમારી પાઠ્યપુસ્તકમાં ટપકા આપવામાં આવેલા હોય છે, બરાબર ને? તો એ ટપકાને તમને જોડવો એવું કહેવામાં આવે છે. તો હવે આપણે આ ટપકાને જોડીએ અને જોઈએ છે કે આ ટપકા જોડતા શું બને છે. આમ ધીમે 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 બાળકો તમારે ટપકા જોડતું જવાનું છે, બરાબર? આમ તમે ટપકા જોડતા જશો પછી શું બને છે તે તમારે જોવાનું છે. પછી શું બને છે? આ તો ક, બરાબર ને? ક બને છે ને? તો પછી તમારે શું કરવાનું છે? તો આ રીતના ટપકા જોડી તમારે ક લખતા શીખવાનું છે. ત્યારબાદ તમે આ રીતના ક એક મોટો તમારી નોટબુકમાં તમારે લખવાનો છે અને તેની ઉપર તમારે આ રીતના ઘૂંટવાનું છે. આ રીતના તમે વારંવાર ક ઉપર ઘૂંટશો ને બાળમિત્ર, એટલે તમને ક લખતા આવડી જશે. ફરીથી તમે કની શરૂઆત કરો, આ રીતના ફરીથી કની શરૂઆત કરો અને તેની ઉપર આમ સતત તમે ઘૂંટતા રહો, જેથી કરીને તમને ક લખતા આવડી જાય. જો અહીં તમારી પાઠ્યપુસ્તકમાં તમને કના ટપકા આપેલા જ છે, જે તમારે જોઈ અને તમારે લખવાના છે. આ ટપકા તમારે જોડવાના છે. ત્યારબાદ આપણે ક પરથી બનતા અક્ષરને મેચ કરીશું, જેમાં પહેલું છે કમલ, પછી છે ટોપી, કંગા, કછુઆ, પછી છે બેટ, ગેંડ, કરેલા, કરેલા. હવે તમારે શું કરવાનું છે બાળમિત્રો આની અંદર? તો હવે જે અક્ષર કથી બન્યો હોય તેને તમારે તેની સાથે મેચ કરવાનું છે. એના માટે આપણે પહેલા એક વખત આ બધા અક્ષર વાંચી જઈએ. તો એ પહેલું છે કમલ, કમલ, ટોપી, કંગા, કછુઆ, બેટ, ગેંડ, કરેલા. તો હવે આપણે કથી બનતા શબ્દને આપણે મેચ કરીશું. તો કમલ માં પહેલો ક આવે એટલે આ શબ્દ મેચ થશે. પછી છે ટોપી, તો પહેલો અક્ષર ત આવતો હોવાથી તેમાં મેચ થશે નહીં. પછી છે કંધા, તેમાં મેચ થઈ જશે. પહેલો અક્ષર આવે છે ક તેથી. પછી છે કછુઆ, જેમાં પણ પહેલો ક છે એટલે મેચ થશે. પછી છે બેટ, જેમાં પહેલો અક્ષર બ છે, બ હોવાના કારણે મેચ થશે નહીં. પછી છે ગેંડ, તેમાં પણ પહેલો અક્ષર ગ ગણપતિનો છે એટલે મેચ નહીં થાય.
ત્યારબાદ છે કરેલા બરાબર તો કરેલામાં પહેલો અક્ષર ક હોવાથી તેમાં મેચ થઈ જશે એટલે મેચ થશે તો આ આપણે શું કર્યું તો ક પરથી બનતા શબ્દને આપણે મેચ કર્યો છે